वेलकम स्टूडेंट्स टू माय चैनल दीप एजुकेशन। आज आ वीडियो तमारा माटे खूब ज इम्पोर्टंट है कि जे तमारा फ्यूचर ना कैरियर प्लानिंग माटे खूब ज इम्पोर्टंट है। मारी चैनल ने शेयर और सब्सक्राइब जरूर थी करजो। तमारा फ्रेंड्स, तमारा सर्कल में, तमारा ग्रुप में चैनल ने तमे शेयर करो और एमने पण सब्सक्राइब करवा माटे तमे समझाओ, कारण के घणा बधा इम्पोर्टंट नोटिफिकेशन तमने मळता जशे। कई रीते तमारा कैरियर नुं प्लानिंग करवुं, फ्यूचर नी गुजरात यूनिवर्सिटी नी कोई नोटिफिकेशन आवे तो तरत तमने अपडेट मळी जाय, तो ए माटे अने इवन मारी चैनल पर हुं घणा बधा क्वेश्चन्स, इम्पोर्टंट क्वेश्चन्स पण सॉल्व करीने मूकतो हुं छुं कि जेनाथी तमे तमारा मार्क्स स्कोर करवामां पण घणी बधी हेल्प रहे। तो मारी चैनल ने शेर ने सब्सक्राइब जरूरथी करजो। हवे वात रही कि राज्यनी शिक्षण विभाग हेठळनी सरकारी यूनिवर्सिटीओ माटे शैक्षणिक वर्ष 2021-22 માટેનું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે। હવે આ કોમન એકેડેમિક કેલેન્ડર કેવું છે તમે શાંતિથી આને સમજો। આ તારીખ 4/6/2021 રોજ ઇસ્યુ થયેલું છે। હવે એમણે પુખ્ત વિચારણાના આધારે શૈક્ષણિક વર્ષ 21-22 માટે શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સિટીઓના મેડિકલ અને ફાર્મસી વિભાગ સિવાયના અભ્યાસક્રમો માટે નીચે મુજબનું કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવું છે, બરાબર। હવે આને શાંતિથી સમજો ક્યાં કે કઈ રીતે છે, એનું પ્લાનિંગ તમે કઈ રીતે કરવું વિચિત્ર છે ને, આમ તમને કન્ફ્યુઝિંગ લાગશે કે પ્રથમ સત્ર યુજી સેમ 3 અને સેમ 5 અને 4 વર્ષના જે યુજી પ્રોગ્રામ હોય એમાં 7-7 પણ એ આપણે એપ્લિકેબલ નથી થતું, પણ યુજી સેમ 3 એટલે બીકોમ સેમ 3 બીબીએસ સેમ 3ની વાત થઈ, પછી તમારું બીકોમ સેમ 5 બીબીએસ સેમ 5ની વાત થઈ, તો એમનો સમયગાળો 7-6થી શરૂ થશે ઓનલાઈન શિક્ષણ કાર્ય, અને પ્રથમ સત્ર એટલે યુજી અને પીજી એટલે બીકોમ સેમ 1 અને એમકોમ સેમ 1 માટે હવે પછીથી જાહેર કરવામાં આવશે, એના માટેની કોઈ ગાઈડલાઇન અત્યારે જાહેર થઈ નથી। દિવાળી વેકેશન આપ્યું છે એમણે 1/11/2021 થી 13/11/2021, અને એ પણ પાછું લખે છે પ્રપોઝ, એટલે એમાં પણ ચેન્જીસ થવાના ચાન્સીસ ખરા। યુનિવર્સિટી વિભાગો કોલેજોનું આંતરિક મૂલ્યાંકન કઈ રીતે થશે, તો વીકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, ગ્રુપ વગેરેથી પ્રથમ સત્રના અંત પહેલાં, બરાબર, અને દ્વિતીય સત્ર યુજી સેમ 4 અને સેમ 6 તથા પીજી સેમ 4 એટલે બીકોમ સેમ 4 અને 6 તથા અથવા બીબીએ સેમ 4 બીબીએ સેમ 6 તથા યુજી સેમ 4 એટલે એમકોમ સેમ 4ની વાત કરીએ એમણે, તો 1/12/2021 સુધીમાં શરૂ કરવું, એવું ક્લિયર કટ એમણે સૂચના આપી છે। પછી છે યુનિવર્સિટી વિભાગ કોલેજોનું દ્વિતીય સત્રનું આંતરિક મૂલ્યાંકન કઈ રીતે કરવું, એટલે દિવાળી પછી અસેસમેન્ટ કઈ રીતે થાય, ઇન્ટરનલની વાત છે, તો વીકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, ગ્રુપ ડિસ્કશન વગેરેથી ફેબ્રુઆરીથી માર્ચ 2022 સુધીમાં એ કમ્પ્લીટ કરવાનું। નવું શૈક્ષણિક વર્ષ 2022-23 જે કે 15 જૂન 2022 શરૂ કરવાનું, આ એક પ્રપોઝ્ડ તમને ડિટેલ્સ આપી છે, અને આ જે લાઇન્સ છે ને તમે શાંતિથી સાંભળજો। થર્ડ જે છે, વધુમાં હાલમાં દરેક યુનિવર્સિટીઓ ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરીક્ષા જ લઈ શકશે, રાજ્ય સરકાર તરફથી સૂચનાઓ મળ્યા બાદ જ ઓફલાઈન પરીક્ષા અને ભૌતિક વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવાનું રહેશે, સમજ પડી, અને હાલ ધોરણ 12નું પરિણામ બાકી હોય પ્રથમ સેમેસ્ટર માટેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, અને ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ જુદી જુદી સૂચનાઓ તમને આપવામાં આવી છે। એટલે તમારું ઓફલાઈન ક્યારે થશે એ કંઈ શ્યોર નથી, પણ અત્યારે તમારે એક વસ્તુ ક્લિયર કરીને ચાલવાની કે તમારે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન લેવાનું છે, ઓનલાઈન ભણવાનું છે, અને એ પ્રમાણે તમારે એક્ઝામ આપવાની છે। એટલે આ હતું કેલેન્ડર કે જે એમણે ડિક્લેર કર્યું છે અપ ટુ બીકોમ સેમેસ્ટર અથવા બીબીએ સેમેસ્ટર 6 અથવા એમકોમ સેમેસ્ટર 4 સુધીનું, કરંટ યર સુધીનું, અને નેક્સ્ટ યર જે ચાલુ થશે 2022માં, તો ત્યાં સુધીમાં કોઈ નવું શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામાં આવશે। પણ અત્યારે જે તમે સ્ટડી કરી રહ્યા છો, જે સેમેસ્ટરમાં છો કે જે સેમેસ્ટરમાં તમે અભ્યાસ કરી રહ્યા છો, ચાહે બીબીએ હોય કે એમકોમ હોય કે બીકોમ હોય, તો આ કેલેન્ડરને તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડશે, અને અકોર્ડિંગલી તમે તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી। એટલે આ પ્રમાણે તમારું એકેડેમિક કેલેન્ડર છે એને તમારે ફોલો કરવાનું રહેશે। મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કોઈ નવી નોટિફિકેશન આવશે આના રિલેટેડ, હું તમને જરૂરથી શેર કરીશ। ત્યાં સુધી મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। થેન્ક યુ વેરી મચ।